નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં મિત્રો, આપણે જે ટેન્સીસની જે શરૂઆત કરી છે એની જે સિરીઝની આપણે શરૂઆત કરી છે એમના આપણે 6 જેટલા આપણે વિડીયોઝ અગાઉ હું તમને આપી ચૂક્યો છું. મિત્રો, આજે અમારે જે વાત કરવાની છે તે ખૂબ જ એક અગત્યના ટેન્સ વિશે વાત કરવાની છે, અને તેનું નામ છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર સૌથી વધુ જો ખાલી જગ્યા પૂછાતી હોય તો પૂર્ણ વર્તમાન કાળની છે, કારણ કે પૂર્ણ વર્તમાન કાળની અંદર એક કાળ તો સાથે સાથે એમાં સિન્સ અને ફોર ની રચના જે આવે છે એને ક્યારે ઉપયોગ થાય છે, એની સાથે સાથે આપણે જસ્ટ આવે છે, એવર આવે છે, ઓલરેડી આવે છે, ઓફન આવે છે, આ બધાનો યુઝ જે છે એ પૂર્ણ વર્તમાન કાળની અંદર આવતો હોવાથી એ સૌથી વધુ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એ પૂછાતો કાળ છે. તો મિત્રો, આપણે જોઈએ પૂર્ણ વર્તમાન કાળ. પણ હા મિત્રો, છેક સુધી તમે જોઈશો મારો વિડીયો તો તમને સંપૂર્ણ તમને ખ્યાલ આવી જશે એની ખાતરી હું આપું છું. મિત્રો, તો જોઈએ આપણે સૌ પ્રથમ એનો કન્સેપ્ટ, પછી આપણે જોઈશું અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો ચાલો જોઈએ પૂર્ણ વર્તમાન કાળ. તો મિત્રો, આપણે જોઈએ કે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ ને કન્સેપ્ટ તરફ આપણે જોવું છે ત્યારે હું તમને આટલું કહીશ કે એની ઘણી બધી વ્યાખ્યાઓ છે, ઘણા બધા રૂલ્સ આપવામાં આવ્યા છે, પરંતુ આપણે ધીમે ધીમે એક એક મારે રૂલ તમને બતાવવો છે, એક એક નિયમ મારે બતાવવો છે અને એના એક્ઝામ્પલ્સ મારે તમને આપવાના છે. તો અત્યારે આપણે જોઈએ ઓલ ઓવર પરફેક્ટ ટેન્સ આ કઈ રીતે એની વ્યાખ્યા લાગુ પડી શકે એની મારે પેલા ચર્ચા કરીએ, અને પછી આપણે જેમ જેમ આગળ એના રૂલ્સ આવતો જશે એ મેં હું તમને બતાવતો જઈશ. તો અહીંયા કહેવામાં આવ્યું છે, જે ક્રિયા થોડા સમય પહેલા પૂર્ણ થઈ ગઈ હોય, થઈ ગયેલી ક્રિયાની અસર અત્યારે ચાલુ છે એવું દર્શાવવું હોય, અથવા તો ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા કે સ્થિતિ અત્યાર સુધી ચાલુ છે એમ બતાવવું હોય તો તે માટે પૂર્ણ વર્તમાન કાળ વાપરવામાં આવે છે. મિત્રો, આ વ્યાખ્યા પરથી એટલું ફલિત થાય કે કોઈ પણ જે છે એ ઘટના બની હોય એ ઘટના ભૂતકાળમાં બની હોય, કોઈ પણ ક્રિયા જે છે એ શરૂ થઈ હોય ભૂતકાળની અંદર થઈ ગઈ હોય, પરંતુ એનો જે ક્રિયા છે એની અસર એ અત્યારે પણ શરૂ હોય, એટલે કે વર્તમાન કાળમાં પણ એની અસર શરૂ હોય ત્યારે આપણે ચાલુ વર્તમાન કાળનું આપણે રૂપ વાપરીએ છીએ. અથવા એમ પણ કહેવાયું છે કે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા અને અત્યારની સ્થિતિમાં એ શરૂ છે એવું કેવું હોય તો પણ એ ચાલુ અરે પૂર્ણ વર્તમાન કાળનું રૂપ એ વપરાય છે. તો મિત્રો, આપણે જોઈ લઈએ પેલા એના પેટર્ન તરફ આપણે જોઈએ, એનો જે છે સેન્ટેન્સ કઈ રીતે એની રચના બને છે એ તરફ આપણે જોઈએ અને બે ત્રણ ઉદાહરણ જોઈ લઈએ. તો પહેલું ઉદાહરણ આપવામાં આવ્યું છે, આઈ હેવ ડન માય ડ્યુટી, મે મારી ફરજ બજાવી છે. જો મિત્રો, અહીંયા આપણે આ વ્યાખ્યાને આધારે આપણે જોઈએ તો એનો મતલબ એવો થયો કે હું મારી ફરજ ભૂતકાળમાંથી એ શરૂ થયેલી છે, ફરજ બજાવવાનું કામ જે છે દાખલા તરીકે 2005 થી હું ક્યાંક કામ કરતો હોઉં, દાખલા કે હું લોક ભારતીની અંદર 2005 થી હું શરૂ મેં કર્યું છે કામ કરવાનું, તો અત્યાર સુધીમાં હજુ પણ હું કરું જ છું ત્યારે, એટલે આ ઘટના જે છે એ ક્યારે બની, તો કે 2005 અંદર, એટલે ભૂતકાળની અંદર, પરંતુ એ ક્રિયા હજુ પણ એની અસર દેખાડે છે અથવા અત્યારે પણ એ શરૂ છે. તો આવું જયારે આપણે વાપરવું હોય ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળનું રૂપ વાપરવું પડે. તો આઈ હેવ ડન માય ડ્યુટી, મેં મારી ફરજ બજાવી છે, એટલે કે 2005 બજાવી છે, 2010 બજાવી છે, અત્યારે પણ બજાવી રહ્યો છું એવો એનો મતલબ એ થશે. બીજો વાક્ય આપવામાં છે, હી હેઝ ગોન અવે, તે જતો રહ્યો છે, એટલે એ જતો તો રહ્યો છે એટલે એ ભૂતકાળની ઘટના બની ગઈ, પરંતુ એની અસર હજુ પણ છે, એટલે કે હમણાં જે ગયો છે એમ એ કહી શકાય. થર્ડ સેન્ટેન્સ છે, યુ હેવ ઓલરેડી ફિનિશ યોર વર્ક, તમે તમારું કામ હમણાં પૂરું કર્યું છે, યુ હેવ ઓલરેડી એટલે પૂરેપૂરું તમે તમારું કામ કરી નાખ્યું છે, એટલે કે તમારું જે કામ હતું એ ભૂતકાળમાં શરૂ થયેલું છે અને અત્યારે પણ એની અસર બતાવે છે, એટલે એ કામની અસર તમારા મેન્ટલી તમારા મગજની અંદર હોય છે. તો એવું જયારે આપણે કેવું હોય ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળનું રૂપ આપણે વાપરીએ છીએ. મિત્રો, આ પૂર્ણ વર્તમાન કાળની તો ઘણી બધી વ્યાખ્યાઓ છે, ધીમે ધીમે હું એક પછી એક હું તમને લેતો જઈશ, પરંતુ પહેલી આપણે એની રચના સમજી લઈએ. તો સૌ પ્રથમ કર્તા મૂકવામાં આવશે, દાખલા તરીકે અહીંયા આય આપવામાં આવ્યો છે, પછી શું મૂકવામાં આવશે તો કે હેવ અને હેઝ. હવે મિત્રો, હેવ ક્યાં લાગે અને હેઝ ક્યાં લાગે એના અને પછી હું તરત જ કોષ્ટકમાં હું તમને આપીશ, પરંતુ અત્યાર સુધી આપણે માની લઈએ
કે આઈ સાથે વી સાથે યુ સાથે અને ધે સાથે એ હેવ લાગે છે, અને ત્રીજો પુરુષ એકવચનનો જયારે કરતા આવે એટલે કે યુ શીટ આવે ત્યારે હેઝ લાગે છે. તો અહીંયા હેવ અને હેઝ એ કરતા પછી તરત જ લાગે છે. હેવ અથવા હેઝ પ્લસ નહીં પણ હેવ ઓબ્લિક હેઝ. પછી જે આવે છે રૂપ એ ખૂબ જ અગત્યનું છે. એ કયું રૂપ છે? તો કે અહીંયા ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ ઉપાવવામાં આવ્યું છે. મિત્રો ક્રિયાપદના આપણે ત્રણ રૂપ આપણે જોઈશે, વી વી વન ટુ અને થ્રી. તો અહીંયા વી થ્રી નું એ રૂપ વાપરવામાં આવે છે, તો એટલે કે ભૂત કૃદંતનું રૂપ વાપરવામાં આવે છે. તો ભૂત કૃદંતના રૂપો પણ આપણે પાકા કરવા પડશે. જે ક્રિયાપદ હોય એનું આપણે ભૂતકાળનું રૂપ આપણે સાદા ભૂતકાળની અંદર આપણે બનાવ્યું હતું, અને હવે પછીનું જે ત્રીજું રૂપ આવે છે એ અહીંયા કામ લાગે છે. તો દાખલા તરીકે પહેલું આપણે જોઈએ તો અહીં ડુ અપમેય છે. તો ડુ એ મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ થાય છે ડીડ, અને ત્રીજું રૂપ એટલે કે આ ભૂત કૃદંત રૂપ એ ડન થાય છે. એટલે ડુ ડીડ ને ડન. તો એ આ ત્રીજું રૂપ જે છે એ અહીં ઉપયોગમાં આવે છે. પછીનું જે ક્રિયાપદ છે એ શું છે? તો કે ગો છે. તો ગો એ મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ થાય છે વેન્ટ, અને એનું ભૂતકૃદંત થાય છે ગોન. ગો વેન્ટ ગોન. ત્રીજું છે અહીંયા ફિનિશ વાપરવામાં આવ્યું છે, ફિનિશ ક્રિયાપદ છે. તો ફિનિશ નું ભૂતકાળનું રૂપ થાય છે ફિનિશ, અને ભૂતકૃદંત પણ ફિનિશ થાય છે. તો મિત્રો આવા જે વી થ્રી ના રૂપો છે એ વી થ્રી ના રૂપો એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એ આ પૂર્ણ વર્તમાન કાળની અંદર વપરાય છે. તો આપણે આ વી થ્રી ના રૂપો પણ આપણે ભાગા કરવા પડશે. તો મિત્રો આપણે જોઈએ ફરીને આપણે હેવ ક્યાં લાગે અને હેઝ ક્યાં લાગે એ પણ સાથે સાથે આપણે જોઈ લઈએ. તો મિત્રો અત્યારે આપણે જોઈએ કે ક્યાં હેવ લાગે અને ક્યાં હેઝ લાગે. તો એની માટેનું મેં આ કોષ્ટક મેં પહેલાથી તૈયાર કરી રાખ્યું છે, એમાં જોતા જઈએ. તો આઈ હેવ રિટર્ન એટલે કે આઈ ની સાથે હેવ લાગ્યું ને પછી ભૂત કૃદંત રૂપ લાગ્યું છે, એટલે કે આઈ હેવ રિટર્ન નો મતલબ થાય છે મેં લખ્યું છે. તો આઈ સાથે હેવ, એ જ રીતે વી હેવ રિટર્ન અમે લખ્યું છે એટલે વી સાથે પણ હેવ લખશે. એ જ રીતે યુ હેવ રિટર્ન એટલે કે અહીંયા બીજો પુરુષ એકવચન છે, યુ હેવ રિટર્ન તમે લખ્યું છે. બહુવચનમાં યુ હેવ રિટર્ન એટલે તમે લખ્યું છે. હી હેઝ રિટર્ન, જો અહીંયા હવે ત્રીજો પુરુષ એકવચન આવશે હી શી અને ઇટ, તો અહીંયા ત્રણેય સાથે અહીંયા હેઝ લાગે છે. હી શીટ સાથે હેઝ એટલું આપણે યાદ રાખીશું, એટલે કે હી હેઝ રિટર્ન તેણે લખ્યું છે, શી હેઝ રિટર્ન તેણે લખ્યું છે. એ જ રીતે બહુવચનની અંદર ધે આવે છે તો ધે હેવ રિટર્ન એટલે તેઓએ લખ્યું છે. તો આ ધે આવ્યું છે તો ધેનું જે છે આપણે શું, તો કે ભાઈ એના કરતા કેવા હોઈ શકે? તો કે ધ સ્ટુડન્ટ્સ, તો ધ સ્ટુડન્ટ્સ હેવ રિટર્ન વિદ્યાર્થીઓએ લખ્યું છે. અહીંયા ફાર્મર્સ આવે, કોઈ પણ બહુવચનના જે કરતા આવશે એ ધેની અંદર આવશે એટલે ત્યાં એ હેવ લખશે. બીજું આપણે જોઈએ તો અહીંયા હી આપણે કીધું છે એટલે કે હી ના ઉદાહરણમાં રાજેશ લઈએ તો રાજેશ હેઝ રિટર્ન, રાજેશે લખ્યું છે. મીરા હેઝ રિટર્ન, મીરાએ લખ્યું છે. તો એલિફન્ટ હેઝ ગોન, હાથી ગયો છે. તો આ રીતે મિત્રો ત્રીજો પુરુષ એકવચનો જ્યાં કરતા આવશે જ્યાં આપણે હેઝ મૂકીશું અને પછી પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ મૂકીશું, અને એ સિવાયનો કરતા આવે તો આપણે હેવ મૂકીશું અને પછી આપણે પાસ્ટ પાર્ટિસિપલ જોઈશું મૂકીશું. તો મિત્રો આ વાત હતી હેવ અને હેઝ ક્યાં લાગે એ. હજુ આપણે આગળ આપણે પૂર્ણ વર્તમાન કાળની અફર્મેટિવ ના સેન્ટેન્સ એના જુદા જુદા રૂલ્સ સાથે આપણે જોવાના છે. તો પછીનું આપણે રૂલ જોઈએ. મિત્રો આપણે પછીનું આપણે એક રૂલ જોઈ લઈએ. તો એમાં લખ્યું છે કે થોડા સમય પહેલા જ પૂરી થયેલી ક્રિયા માટે તેમજ જે ક્રિયા અગાઉ થઈ હોય પણ જેની અસર હજુ અત્યારે પણ ચાલુ છે એમ દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. તો મિત્રો જે ક્રિયા હમણાં જ પૂરી થઈ ગઈ હોય અને એની અસર હજુ પણ શરૂ હોય ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળ વાપરીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આ સેન્ટેન્સ જોઈ લઈએ. આઈ હેવ ડ્રોન ધીસ પિક્ચર, મેં આ ચિત્ર દોર્યું છે એટલે કે હું હમણાં જ મેં એને કામ જે છે દોરવાનું પૂરું કરી નાખ્યું છે, એટલે કે ભૂતકાળ થઈ ગયો, પૂરું કરી નાખ્યું, પણ એની અસર હજી શરૂ છે. હજી પણ મને ખ્યાલ છે કે મેં આ ચિત્ર જે છે મેં અહીંયા રંગ પીર્યો, હજી મને એમ લાગતું હતું કે આ ચિત્રમાં મારે આ રંગ પીર્યો હોત તો વધુ સારું હોત, એટલે કે અહીંયા મારે માનસિક રીતે હજી પણ એ ચિત્ર ના જઈએ વિચારો આવે છે, એટલે કે એની ક્રિયા ભલે પૂરી થઈ ગઈ છે પણ અસર જે છે મારા મનમાં હજુ પણ શરૂ છે. તો આવું જયારે કેવું હોય ત્યારે આ કાળ વપરાય છે. રચના મુજબ આપણે જોઈએ તો આઈ સાથે હેવ અને ડ્રો એ મૂળ રૂપ છે, ડ્રો ડ્રુ એ ભૂતકાળનું રૂપ અને ત્રીજું રૂપ થાય છે ડ્રોન.
બીજો વાક્ય આપવામાં આવ્યું છે, યુ હેવ મેટ યોર ડોક્ટર, તમે તમારા ડોક્ટરને મળ્યા છો. એટલે કે મળવાની ક્રિયા એ ભૂતકાળમાં થઈ ગઈ, પરંતુ એને જે કઈ મેડિકલ ટ્રીટમેન્ટ તમને કરી છે, જે ઇન્જેક્શન આપ્યું છે, જે કઈ બાટલા ચડાવ્યા છે, એ બધાની જે અસર જે તમારા શરીર ઉપર છે, તમારા માનસિક પટલ ઉપર છે. એટલા માટે આ ભલે ભૂતકાળમાં ક્રિયા થઈ ગઈ, પરંતુ એની અસર હજુ પણ દર્શાવે છે, હજુ પણ મનમાં છે, એટલા માટે આ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. ત્રીજું વાક્ય છે, ધ ટ્રેન હેઝ જસ્ટ અરાઇવડ, એટલે કે ગાડી ટ્રેન હમણાં જ આવી છે. આ જસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, હમણાં જ એ આવી છે, એટલે કે ટ્રેન ની અંદર હજી આવી છે, આવવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ ભૂતકાળમાં, પરંતુ હજી એમાં મુસાફરો એમાંથી બહાર આવી રહ્યા છે, કેટલાક મુસાફરો જે છે એમાં ચડી રહ્યા છે. તો આ પ્રક્રિયા જે છે એની અસર જે છે એ હજુ પણ છે, ત્યારે આ કાળ વપરાય છે. સેન્ટેન્સ ની દ્રષ્ટિએ જોઈએ તો ધ ટ્રેન એટલે કે ત્રીજો પુરુષ એકવચન, એની સાથે હેઝ વપરાય, અને જસ્ટ હજી આપણે પાછળ પણ આવશે ત્યારે વિગતવાર કરશું, પણ અરાઈવ નું થયું છે અહીંયા અરાઈવડ. તો એ અરાઈવ, અરાઈવડ અને અરાઈવડ એટલે આ બે ભૂતકાળનું રૂપ અને ત્રીજું રૂપ એ બંને સરખા છે અહીંયા. પછીનું વાક્ય આપવામાં આવ્યું છે, ધે હેવ પરચેસ્ડ ધીસ ટીવી સેટ રિસન્ટલી, એટલે કે તેઓએ આ ટીવી સેટ તાજેતરમાં જ ખરીદ્યો છે. એટલે ખરીદવાની પ્રક્રિયા તો થઈ ગઈ છે, પણ તાજેતરમાં ખરીદ્યો છે એટલે કે એની અસર પણ હજુ બતાવે છે. એક બે વર્ષ થઈ ગયા હોય, ટીવી સેટ ખરીદ્યો હોય તો એની અસર બતાવતું નથી. તો એ વખત એ વાક્ય માત્ર જે છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળની અંદર જ આવે, કારણ કે ધે હેવ પરચેસ ધીસ ટીવી સેટ, તો પછી રિસન્ટલી એમાં લઈ શકાય નહીં. આ રીતે દરેક વાક્યની અંદર, દાખલા તરીકે મેં એક અઠવાડિયા પહેલા મેં ચિત્ર દોર્યું હોય અને દોર્યું જ હોય ખાલી, અને હવે એની અસર ના હોય તો શું થાય, આઈ હેવ ડ્રોન ધીસ પિક્ચર, વાક્ય એવું થયું, સોરી આઈ ડ્રોન ધીસ પિક્ચર, એવું એ વાક્ય થશે. એ જ રીતે અહીંયા શું થશે, યુ મેટ યોર ડોક્ટર, ધ ટ્રેન અરાઈવડ, અને ધે પરચેઝ ધીસ ટીવી સેટ, આ રીતે એના વાક્ય એ બનશે, એટલે કે સાદા ભૂતકાળની અંદર બનશે, ત્યાં હેવ કે હેઝ વપરાવામાં આવશે નહીં. એટલે આ બંને વચ્ચેનો ડિફરન્સ, સાદો ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ, એ બંને વચ્ચેનો આપણે ડિફરન્સ જોઈ અને સાથે આપણે ચાલવાનું છે. પ્રક્રિયા જો પૂર્ણ થઈ ગયો હોય, અસર ન બતાવતી હોય તો સાદો ભૂતકાળ, અસર બતાવતી હોય તો પૂર્ણ વર્તમાન કાળ. પછીનું આપણે એક નિયમ જોઈએ. તો મિત્રો જોઈએ આપણે આગળનો જે નિયમ છે પૂર્ણ વર્તમાન કાળનો. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ નિયમ, કે ભૂતકાળમાં ગમે ત્યારે શરૂ થયેલી અને હજુ પણ ચાલુ રહેલી ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. બરાબર મિત્રો, આ વ્યાખ્યાને તમે સમજો, કારણ કે આ નિયમની અંદર સિન્સ અને ફોરનો પણ ઉપયોગ થયો છે, જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ખૂબ જ પૂછાતું હોય છે. તો મિત્રો વ્યાખ્યાને આધારે આપણે એમ જોઈએ, સમજીએ આપણે કે ભૂતકાળની અંદર કોઈ પણ ક્રિયા શરૂ થઈ હોય અને અત્યારે પણ એ ક્રિયા શરૂ છે એવું જયારે કેવું હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળ વાપરીએ છીએ. પેલા સૌપ્રથમ આપણે ઉદાહરણ જોઈ લઈએ, પછી આપણે ફોર અને સિન્સ ને આપણે સમજીએ. તો જય હેઝ બીન ઇન ભાવનગર ફોર 5 યર્સ, મીન્સ કે જય 5 વર્ષથી ભાવનગરમાં છે, ભાવનગરમાં 5 વર્ષથી રહે છે, એટલે કે 5 વર્ષ પહેલા શરૂઆત કરેલી, એટલે કે ભૂતકાળમાં એ શરૂ થયેલી ક્રિયા છે અને અત્યારે પણ એ ભાવનગરમાં રહે છે, એટલે કે અત્યારે પણ ની ક્રિયા, રહેવાની ક્રિયા શરૂ છે. તો આવું કેવું હોય ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળનું રૂપ વાપરવું પડે. હવે હું બહુ એમાં રચનામાં નથી પડતો કે ભાઈ જય કરતા છે, હેઝ એ અહીંયા આપણે ત્રીજો પુરુષ એકવચન છે, બીનું અહીંયા બીન થયું છે. હવે તમે બધા મિત્રો જાણતા હોઈશું. બીજું વાક્ય આપવામાં આવ્યું છે, વી હેવ વેઇટેડ ફોર હિમ ઓલ ડે, અમે તેની આખો દિવસ રાહ જોઈ. તો અહીંયા રાહ જોવાની પ્રક્રિયા હજુ પણ છે, આખો દિવસ એટલે સવારથી શરૂ થયું છે રાહ જોવાની ક્રિયા, અને અત્યારે પણ અમે જોઈએ છીએ રાહ. તો એ રીતે ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા અને અત્યારે પણ ક્રિયા શરૂ છે એવું અહીંયા દર્શાવવામાં આવે છે. અહીંયા ફોર નો ઉપયોગ થયો છે. તો ફોર શું છે એ તમને હું સમજાવું છું. હમણાં પેલા વાક્યો જોઈ લઈએ આપણે, આઈ હેવ યુઝડ ધીસ બાઇસિકલ ફોર 7 યર્સ, એટલે મેં આ સાયકલ 7 વર્ષથી હું વાપરું છું, એટલે કે 7 વર્ષ પહેલા મેં લીધી છે, એટલે કે એ વખતે જે લીધેલી અને એ વખતે પણ વાપરતો, ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા છે અને અત્યારે પણ એ ક્રિયા શરૂ છે.
તો આ રીતે આપણે આ પૂર્ણ વર્તમાન કાળ ભૂતકાળમાં શરૂ થયેલી ક્રિયા અને અત્યારે પણ શરૂ છે એ રીતે આપણે વાપરી શકીએ. તો પછીનું વાક્ય છે, માય બ્રધર હેઝ નોન નૈતિક સિન્સ 1995. મારો ભાઈ નૈતિક ને 1995 થી એ જાણે છે, એટલે કે જાણવાનું જે છે એ શરૂ કરે થયું 1995 ની અંદર. અત્યારે 2020 ચાલે છે તો ત્યાં સુધી એને જાણવાની રીતે જાણે છે. અત્યારે ભૂતકાળમાં શરૂ થયેલી ઘટના એ રહેલી છે. તો એ રીતે આ પૂર્ણ વર્તમાન કાળ. પછી વાક્ય, આઈ હેવ વર્ન ગ્લાસીસ સિન્સ માય ચાઇલ્ડહુડ. એટલે કે મેં મારા બાળપણથી જ મને ચશ્મા હું પહેરું છું, એટલે પહેરવાની ચશ્મા શરૂઆત જે છે એ બાળપણથી થઈ છે અને અત્યારે પણ હું પહેરું છું. તો કે મને અત્યારે જ હમણાં ચશ્મા એવા છે એટલે હું આ ચશ્મા પહેરું છું ક્યારેક ક્યારેક, પણ મારી વાત નથી, વાક્યની વાત છે કે બાળપણથી હું પહેરું છું. તો એ ઘટના ભૂતકાળમાં શરૂ થયેલી છે અને અત્યારે પણ શરૂ છે. હી હેઝ બીન અ ટીચર સિન્સ 1975. એટલે કે તે 1975 થી એ શિક્ષક છે. તે શિક્ષકમાં જયારે જોડાયા હશે ત્યારે 1975 માં જોડાયા હશે, હજુ પણ હવે રિટાયર થઈ ગયા પણ વાક્યની દૃષ્ટિ ચાલશે, તો હજુ પણ એ સેવામાં કાર્યરત છે. તો આવું જયારે કેવું હોય ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળ વાપરીએ છીએ. હવે મિત્રો આપણે ખાસ જોવાનું છે કે ફોર ક્યાં લાગે અને સિન્સ ક્યાં લાગે. તો મિત્રો આપણે જોઈએ કે ફોર અને સિન્સ નો પૂર્ણ વર્તમાન કાળની અંદર કઈ રીતે ઉપયોગ થાય છે. મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે ફોર અને સિન્સ એ બંને નામયોગી અવયવ છે, પરંતુ એના યુઝીસ અલગ અલગ છે. સૌ પ્રથમ આપણે જોઈએ કે ફોર એનો યુઝ શું થાય છે. તો ફોર એ પીરિયડ ઓફ ટાઈમ એટલે કે સમયગાળો બતાવે છે. એટલે કે ફોર આપણે જયારે વાપરીએ છીએ પછીના શબ્દો જે છે એ અમુક સમયગાળો બતાવતો હોય છે. દાખલા તરીકે આપણે કહીએ કે ફોર ફાઈવ યર્સ એટલે કે 5 વર્ષથી, ફોર સેવન યર્સ એટલે કે 7 વર્ષથી, ફોર ફોર વીક્સ એટલે કે 4 અઠવાડિયાથી, ફોર થ્રી યર્સ તો 3 વર્ષથી, ફોર અ લોંગ ટાઈમ એટલે કે લાંબા સમયથી. તો આ રીતે ફોર પછી એ સમયગાળો બતાવતો હોય છે એટલે કે પીરિયડ ઓફ ટાઈમ બતાવતું હોય છે. અને વાત કરીએ હવે સિન્સ વિશે, તો સિન્સ એ શું બતાવશે. તો સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવશે એટલે કે નિશ્ચિત સમયગાળો બતાવે છે કે જ્યારથી એ ક્રિયા શરૂ થઈ હોય એ ચોક્કસ ત્યાં સમય બતાવશે. દાખલા તરીકે સિન્સ 1995 એટલે 1995 થી, સિન્સ માય ચાઇલ્ડહુડ એટલે કે મારા બાળપણથી, સિન્સ મંડે તો એમ પણ એ કહી શકાય. તો આ રીતે મિત્રો સિન્સ એ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે છે અને જે ફોર છે તે પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે. તો આ બંને વચ્ચેનો આ ડિફરન્સ આ રહેલો છે. સિન્સમાં જે છે ચોક્કસ નિશ્ચિત સમય બતાવવામાં આવે છે અને ફોરની અંદર એ પૂરો સમયગાળો બતાવવામાં આવે છે. તો આ રીતે મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ખાસ આવું પૂછાતું હોય છે, ક્યાંક સમયગાળો આપવામાં આવે છે તો ક્યારેક એ નિશ્ચિત સમય સૂચક શબ્દ વાપરવામાં આવે છે. તો આ રીતે આપણે એને સોલ્વ કરી શકાય. પછી આપણે આગળ નિયમ જોઈએ. એ જ રીતે આપણે બીજું વાક્ય જોઈએ, હી હેઝ ડિરેક્ટેડ મેની ફિલ્મ્સ એટલે તેણે ઘણી બધી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. એટલે ભૂતકાળમાં એને ઘણી બધી ફિલ્મો બનાવી છે અને ભવિષ્યકાળમાં પણ ઘણી બધી ફિલ્મોનું દિગ્દર્શન એ કરતા રહેશે. તો આ માટે પણ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. મિત્રો ઘણી બધા આવા રૂલ્સ પૂર્ણ વર્તમાન કાળમાં રહેલા છે. હવે પછીની આપણે રચના જોઈએ. આગળ વધીએ મિત્રો પૂર્ણ વર્તમાન કાળના નવા નિયમ મુજબ. હાલ વારંવાર થતી ક્રિયા માટે કે ટેવને કારણે થતી ક્રિયા માટે પણ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. જેમ કે ધ ટીચર હેઝ ઓલવેઝ હેલ્પ મી એટલે કે શિક્ષકે મને હંમેશા મદદ કરી છે. તો આ વારંવાર જે છે મદદ કરવાનું એ કાર્ય થતું હોય છે કે ટેવ હોય છે એવું કાર્ય આપણે જયારે કેવું હોય ત્યારે આ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ વપરાય છે. એ જ રીતે બીજું વાક્ય છે, યુ હેવ ઓલવેઝ બીન લેટ. તું હંમેશા મોડો હોય છે. ઘણા મિત્રો જે છે એ લેટ લતીફ હોય છે, વારંવાર એ મોડા જ આવતા હોય છે. તો એ ક્રિયા એની વારંવાર થતી હોય ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળ આપણે વાપરી શકાય. થર્ડ સેન્ટેન્સ છે, સીમા હેઝ નેવર બ્રોકન હર પ્રોમિસ. સીમાએ તેની પ્રોમિસ ક્યારેય તોડી નથી એટલે કે આ એની શું ટેવ છે, સારી ટેવ છે તો એને ભવિષ્યમાં પણ તોડશે નહીં. પણ આ વારંવાર બનતી ક્રિયા છે એટલા માટે આપણે અહીંયા પૂર્ણ વર્તમાન કાળ વાપરીએ છીએ.
પછીનું મિત્રો છે કે હેવ અને હેઝ અને ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપની વચ્ચે જસ્ટ, ઓલરેડી, ઓફન, નેવર જેવા કેટલા ક્રિયા વિશેષણો વપરાય છે. તો એ ક્યાં વપરાય છે એ જરાક આપણે જોઈ લઈએ. પહેલું આપવામાં આવ્યું છે ધ ટ્રેન હેઝ જસ્ટ અરાઈવ, એટલે કે ટ્રેન હમણાં જ આવી છે, આવવાની ક્રિયા છે એ બરાબર. હવે તમે આગળના આપણે નિયમ જોઈશે એ મુજબ જ છે આખું બધું, પણ અહીંયા જસ્ટ એ ક્યાં લાગ્યું છે એ આપણે ખાસ જોવાનું છે. તો જસ્ટ એક અહીંયા હેવ અને કે હેઝ અને અહીંયા ભૂતકૃદન જે છે એમની વચ્ચે આવે છે. એ જ રીતે યુ હેવ ઓલરેડી ડન યોર વર્ક, તમે તમારું કામ ક્યારનું પૂરું કરી નાખ્યું છે. તો અહીંયા ઓલરેડી શબ્દ છે, હેવ અને આ ડન ભૂતકૃદન છે એની વચ્ચે આપણે મૂક્યું છે. એ જ રીતે રાજ હેઝ ઓફન ગોટ હેલ્પ ફ્રોમ મીના, રાજે અવારનવાર મીના પાસેથી મદદ મેળવી છે. તો અહીંયા ઓફન નો ઉપયોગ છે, તો અહીંયા હેઝ અને ગોટ એની વચ્ચે આપણે મૂક્યું છે. એટલે અને પછીનું છે આઈ હેવ નેવર સીન ધેટ મૂવી, મેં તે ફિલ્મ ક્યારેય જોઈ નથી. તો એ હેવ અને સીન એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ વચ્ચે આપણે અહીંયા નેવર મૂકવામાં આવ્યું છે. તો મિત્રો આ રીતે આ નિયમ પ્રમાણે પણ આવા ઘણા બધા વાક્યો પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. જસ્ટ, ઓફન, ઓલરેડી, નેવરના પણ પૂછાતા હોય છે. ઘણી વખત આપણે પૂછવા ક્યાં કયું મૂકવું એમાં પણ આપણે ભૂલ ખાઈ જતા હોય છે. પછી આપણે રચના જોઈએ. તો મિત્રો આપણે આગળની રૂલ તરફ આપણે જઈએ પૂર્ણવર્તમાન કાળમાં. તો પૂર્ણવર્તમાન કાળની પ્રશ્નવાચક તેમજ નકારવાચક રચનામાં યેટ વપરાય છે તે વાક્યને અંતે કે ક્રિયાપદની આગળ મુકાય છે. જેમ કે વાક્યને અંતે અથવા એની આગળ પણ મૂકી શકાય, ક્રિયાપદની આગળ પણ મૂકી શકાય. તો હેઝ ઓમ નોટ રિટર્ન ફ્રોમ સ્કૂલ યેટ પ્રશ્નાર્થક છે. હેઝ ઓમ નોટ રિટર્ન ફ્રોમ સ્કૂલ યેટ એટલે કે શું હજી ઓમ સ્કૂલેથી પાછો આવ્યો નથી. તો અહીં યેટ નો ઉપયોગ છે અને યેટ દિવસે હજુ સુધી એ રીતે આપણે એનો અર્થ કરી શકાય. અને પૂર્ણ વર્તમાન કાળમાં પ્રશ્નવાચકની અંદર આપણે આવી રીતે યેટ પાછળ આપણે મૂકતા હોઈએ છીએ. એ જ રીતે આપણે નકાર વાક્યની અંદર પણ આપણે યેટ નો ઉપયોગ થાય છે. શી હેઝન્ટ યેટ ઈટન હર લંચ, એટલે કે તેણે તેનું હજુ બપોરનું ભોજન હજુ પણ કર્યું નથી. તો આ નકારની અંદર આપણે આવ્યું એટલે તરત જ આપણે હેઝ નોટ હેઝન્ટ પછી આપણે યેટ મૂક્યું અને પ્રશ્નાર્થી વાક્યની અંદર આપણે લાસ્ટમાં આપણે યેટ મૂક્યું. તો આ યેટની રચના પણ ઘણી વખત આપણે પૂછાતી હોય છે. પછીનું વાક્ય રૂલ છે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય પ્રશ્નવાચક હોય તો કર્તા અને ક્રિયાપદના ભૂતકૃદંતની વચમાં એવર એટલે કે ક્યારે એવું વપરાય છે. પૂર્ણ વર્તમાન કાળમાં પ્રશ્નવાચક હોય ત્યાંની વાત છે અહીંયા. તો પેલું વાક્ય આવ્યું છે હેવ યુ એવર વિઝિટેડ અ ઝૂ, શું તમે ક્યારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે. તો અહીંયા એવર જે છે એવર એટલે ક્યારે લીધી છે એ રીતના અર્થમાં આપણે કરવાનું છે. પરંતુ એનો ઉપયોગ ક્યાં થયો છે તો અહીંયા કરતા છે અને અહીંયા છે ભૂતકૃદંત રૂપ એમની વચ્ચે અહીંયા મૂકવામાં આવ્યું છે. એ જ રીતે બીજું વાક્ય છે હેવ મોહન એવર ગોન ટુ સ્કૂલ, શું મોહન ક્યારે શાળાએ ગયો છે. તો અહીંયા એવર નો ઉપયોગ અહીંયા મોહન એ કરતા અને ગોન એ પૂર્ણ ભૂતકૃદંત રૂપ છે એમની વચ્ચે અહીંયા એવર નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો મિત્રો આવા બધા અફર્મેટિવ સેન્ટેન્સ ના ઘણા બધા રૂલ છે. હવે પછીની આપણે જોઈએ નેગેટિવની રચના. તો મિત્રો નેગેટિવની રચનામાં આપણે ઝડપથી આપણે જોઈએ રાજુ હેઝન્ટ રિટર્ન ધેટ એસે, રાજુએ હજુ એસે લખ્યો નથી. મિત્રો આપણે સાદા વર્તમાન કાળની અંદર આપણે જોયું હતું કે જયારે આપણે નેગેટિવની આપણે રચના આવે ત્યારે આપણે મૂળ રૂપ વાપરતા, પરંતુ આ પૂર્ણ વર્તમાન કાળની અંદર એવું કરવાનું નથી. માત્ર નોટ મૂકવાનું છે આપણે, પણ ક્યાં મૂકવાનું છે જરાક જોઈએ. તો આ કરતા છે, કરતા પછી આપણે હેઝ મૂક્યું અને પછી આપણે નોટ મૂક્યું એટલે કે હેઝ નોટ, હેઝ નોટ નો ટુકડો થાય છે હેઝન. તો અહીંયા રાઇટ કરવાનું નથી પણ પૂર્ણ અરે ભૂતકૃદંત રૂપ જ અહીંયા મૂકવાનું છે. એ જ રીતે શી હેઝ નોટ ગોન ટુ હર ઓફિસ, તેની ઓફિસે ગઈ નથી. તો અહીંયા હેઝ નોટ અહીંયા મૂકવામાં આવશે, શી આવ્યું છે એટલે હેઝ મૂકીશું પછી નોટ મૂકીશું. આઈ હેવન્ટ સીન ધેટ ફિલ્મ, મેં તે ફિલ્મ જોઈ નથી. તો અહીંયા હેવ પછી તરત નોટ મૂકી દીધું છે, હેવ નોટ નું ટુકડું થાય છે હેવન. પછી આવે છે અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ. હવે અહીંયા ઘણા બધા વિડીયો જોયા છે એટલે બહુ મારે સમજાવવાની એવી જરૂર નથી કે આ રીતે ક્યાં ક્યાં વપરાય, પણ છતાં આપણે મૂકી દઈશું છેલ્લે એની પેટર્ન. માય બ્રધર હેઝ નોટ ઈટન અ મેંગો,
મારા ભાઈએ મેંગો ખાધી નથી. તો અહીંયા હેઝ આવ્યું, પછી આપણે નોટ મૂક્યું ને જે ક્રિયાપદ છે એનું ભૂતગુણનું રૂપ ઇટ મૂક્યું છે. યુ હેવ નોટ ફરગટન લોકભારતી, તમે લોકભારતીને ભૂલશો નહીં. તો અહીંયા હેવ આવ્યું છે, હેવ પછી નોટ મૂક્યું છે ને ભૂતગુણનું રૂપ મૂકવામાં આવ્યું છે. તો ઇન શોર્ટ આપણે અહીંયા એની સેન્ટેન્સ પેટર્ન જોઈએ તો કરતા સૌ પ્રથમ મૂકીએ છીએ, પછી કરતાને અનુરૂપ હેવ અથવા હેઝ મૂકીએ છીએ, પછી નોટ મૂકીએ છીએ, અને પછી ક્રિયાપદ જે હોય છે તેનું ભૂતગુણનું રૂપ મૂકીએ છીએ. તો આ રીતે મિત્રો આપણે નેગેટિવની સેન્ટેન્સની રચના એ થાય છે. આગળ આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની રચના. તો મિત્રો જોઈએ આપણે પૂર્ણ વર્તમાન કાળની અંદર ઇન્ટ્રોગેટિવની રચના કઈ રીતે થાય છે. તો પેલું વાક્ય આપવામાં આવ્યું છે કે શી હેઝ પ્રિપેર્ડ નાઇસ કોફી. અહીંયા અફર્મેટિવ સેન્ટેન્સ લીધું છે પેલા, એટલે કે તેણે સરસ મજાની કોફી બનાવી છે. તો એનું આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ ની અંદર આપણે જોઈએ તો હેઝ શી પ્રિપેર્ડ ધ કોફી, શું તેણે કોફી તૈયાર કરી છે. ઇટ ઇઝ વેરી નાઇસ, ખૂબ સરસ છે. તો અહીંયા જે વાક્ય આપવામાં આવ્યું છે એનું આપણે અહીંયા ઇન્ટ્રોગેટિવ કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ આપણે હેઝ લીધો, હેઝ લીધા પછી આપણે મૂકીશું અહીંયા કરતા મૂકીશું, કરતા મૂક્યા પછી આપણે અહીંયા ભૂતકૃતનું રૂપ મૂકીશું, અને જે ઓબ્જેક્ટ હોય જે કર્મ હોય તે મૂકીને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકીશું. મોટાભાગે આ રીતે પ્રશ્ન રચના આવી રીતે થતી હોય છે. આવી રીતે જો જવાબ અપાતો હોય તો પ્રશ્ન આવી રીતે આપણે પૂછતા હોય છે, અને પ્રશ્ન પૂછ્યા પછી પણ આપણે કહીએ હેઝ શી પ્રિપેર્ડ ધ કોફી, શું તેણે આ ચા બનાવી છે. ઇટ ઇઝ વેરી નાઇસ, ઘણી વખત આપણને પણ શક હોય કે એને જ બનાવી છે ત્યારે આવું કહેતા હોઈએ છીએ. પછી વાક્ય છે હેવ યુ સીન ધેટ ફિલ્મ, સીધું ડાયરેક્ટ મેં વાક્ય લઈ લીધું છે. હેવ યુ સીન ધેટ ફિલ્મ, શું તમે તે ફિલ્મ જોયું છે. હેવ આવ્યું શરૂઆતમાં, આપણે હેવ અને હેઝ આપણે આગળ લઈશું, પછી કરતા મૂકીશું, ભૂતકૃતનું રૂપ સી સો સીન અને અન્ય શબ્દો અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે આનો જવાબ આપવો હોય તો કઈ રીતે આપી શકાય. હેવ યુ સીન ધેટ ફિલ્મ, શું તમે એ ફિલ્મ જોયું છે. તો ઇન શોર્ટ આપણે આન્સર આપવો હોય તો યસ આઈ હેવ, હા મેં જોઈ છે. અથવા પુરાવા કેમ આપવો હોય તો યસ આઈ હેવ સીન ધેટ ફિલ્મ, હા તે મેં ફિલ્મ જોઈ છે. જો નકારની અંદર આપણે ટૂંકમાં આપણે આન્સર આપવો હોય તો આ રીતે આપી શકાય નો આઈ હેવન્ટ, ના મેં જોઈ નથી. પુરાવા કેમ આપવો હોય તો નેગેટિવ સેન્ટેન્સની રચનાને આપણે અનુસરીશું. અહીંયા આપણે પોઝિટિવની રચનાને એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સને આપણે અનુસરીશું. નો આઈ હેવ નોટ સીન ધેટ ફિલ્મ, ના તે ફિલ્મ મેં જોઈ નથી. તો એ રીતે આપણે યસ અને નો માં શોર્ટ આન્સર અને ફૂલ આન્સર આપી શકાય. થર્ડ સેન્ટેન્સ છે હેઝ હી એવર ટેસ્ટેડ ચીઝ, શું તેણે ચીઝ ક્યારેય ટેસ્ટ કર્યું છે, ચાખ્યું છે. તો કે યસ શી હેઝ, હા તેણે એવું ચાખ્યું છે. પૂરા કેમ જવાબ આપો તો શું આપી શકાય યસ હી હેઝ એવર ટેસ્ટેડ ચીઝ, બરાબર. તો એ રીતે આપણે વાક્ય આપી શકાય આપણે, અથવા યસ હી હેઝ ટેસ્ટેડ ચીઝ. નકારમાં આપવું હોય તો નો હી હેઝન્ટ. તો આ રીતે મિત્રો નકારની અંદર એ રચના થઈ. મિત્રો વિડીયો બહુ મોટો બની રહ્યો છે આજનો, કારણ કે કાળો જેવો છે એટલે હું ઝડપ ઝડપથી હું જઈ રહ્યો છું. છેલ્લે આપણે ફટાફટ આપણે જોઈ લઈએ આ નકારની રચનાનું પેટર્ન કઈ રીતે બને છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા હેવ અને હેઝ આપણે આગળ મૂકીશું, પછી કરતા મૂકીશું, પછી ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ મૂકીશું, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકીશું. તો આ રીતે આપણે નેગેટિવ સોરી ઇન્ટ્રોગેટિવની રચના એ બને છે. મિત્રો થોડુંક છેલ્લે હોમવર્ક પણ આપણે આપી દઈએ, જેથી કરીને આ વિડીયોઝ પછી તમે કેટલું તમે તમને આવડ્યું એ તમે સ્વ મૂલ્યાંકન કરી શકો, અથવા તમે મને આપીને પણ મૂલ્યાંકનની તમે ખાતરી તમે કરી શકો. તો જોઈએ હોમવર્ક. મિત્રો જયારે હું હોમવર્ક આપું છું ત્યારે ખાસ કહેતો હોઉં છું અત્યારે જે કાળ આપણે શરૂ છે એ કાળ ને અનુરૂપ જ હું આપું છું, એટલે બીજા કોઈ કાળનો અત્યારે અહીંયા ઉપયોગ કરવો નથી. માત્ર પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો જ આપણે અહીંયા ઉપયોગ કરીશું. ફટાફટ વાક્ય બોલું છું, સ્ક્રીનશોટ પાડીને તમે બરાબર હોમવર્ક મને સેન્ડ કરજો. તો પેલું વાક્ય આપવામાં આવશે હી પ્લે હિઝ ફિશ, મિસ્ટર ગોસાઈ બ્લેન્ક જસ્ટ બ્લેન્ક લીવ હિઝ ઓફિસ, સતીશ બ્લેન્ક નોટ બ્લેન્ક રિટર્ન ફ્રોમ ધ સ્કૂલ યેટ, ધ ક્લર્ક બ્લેન્ક ઓલરેડી બ્લેન્ક ફિનિશ હિઝ કેલ્ક્યુલેશન, ફિફ્થ આઈ બ્લેન્ક નેવર બ્લેન્ક ગોન ટુ ધ યુએસએ, સિક્સ્થ ગોડ બ્લેન્ક ક્રિએટ સો મેની થિંગ્સ ફોર અવર જોય એન્ડ કમ્ફર્ટ, સેવન્થ હી હેઝ બીન અ ટીચર બ્લેન્ક 1975 સિન્સ ઓર ફોર. બેમાંથી એકમાંથી તમારે ખાલી જગ્યા પૂરવાની છે.
આઈ હેવ નોટ ઇટન રાઇસ બ્લેન્ક ઓવર અ યર સિન્સ અવર ફોર. આઈ હેવ નોન સલમાન ખાન બ્લેન્ક 9 યર્સ સિન્સ અવર ફોર. નો બડી હેઝ રિટન ટુ મી બ્લેન્ક માય બર્થડે સિન્સ અવર ફોર. તો મિત્રો આવી રીતે પૂર્ણ વર્તમાન કાળ લગભગ એનું પૂરું થઈ ગયું છે. હકાર નકાર અને પ્રશ્નાર્થ એની અંદર આપણે જોયું, આપણે સિન્સ ની રચના જોઈ, ફોર ની રચના જોઈ, ક્રિયા વિશેષણો પણ આપણે જોયા. તો મિત્રો આ રીતે પૂર્ણ વર્તમાન કાળ એ ખાસ કરીને જે કોમ્પિટિટિવ એક્ઝામ છે, એ કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાતો હોય છે. આપણે હવે પછી આપણે એક જુદા જ નવા કાળથી આપણે મળશું. અત્યાર સુધીનો આ વિડીયો સહિતનો અમારે સાત કાળ સુધી આપણે પહોંચ્યા છીએ. પછીના હવે નેક્સ્ટ આપણે પછીના વિડીયોમાં મળશું. મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ તમે લાઈક કરજો, કોમેન્ટ પણ તમે કરજો, અને સારો લાગ્યો હોય તો બીજાને શેર પણ કરજો. જે મિત્રો આજથી જોડાય છે, જેને જે સબસ્ક્રાઈબનું બટન હજી ક્લિક નથી કર્યું, તેને ખાસ કહેવાનું છે કે સબસ્ક્રાઈબ કરે, જેથી કરીને મારો વિડીયો તમને સૌથી પહેલા મળે. તો મિત્રો બાય, થેન્ક યુ.